એને સાચું જાણવા છતાં માનહાનિ આદિના ભયથી કદાચ ઘરને પકડી રાખ્યો. સમજાય? અંદર અંદર હું ખોટો છું, પણ એક વાર મેં આવું બોલ્યો, હવે હું કેમ પાછું ખોટ ખેંચું? એ અહંકાર નડે ત્યાં. સાપો થઈ ગયા, એની સામે નકુલ વિદ્યાનો પ્રયોગ કરે, નોળિયા હજારો થઈ જાય અને સાપો બધા ભાગી જાય. આવી કેટલી વિદ્યાઓને ગુરુએ પણ એને આપી હતી. અને શાસ્ત્ર અર્થમાં એણે શું કર્યું કે સારા પક્ષનો જે પત્ર હતો ને, પક્ષએ પોતે રજૂ કર્યો. ઓલા પ્રતિવારી જે હતો એણે કહ્યું કે આ જગતમાં બે રાશિ છે, જીવ અને અજીવ, અથવા જળ અને ચેતન, દિવસ અને રાત. આમ કે દાખલાઓ આપે બધા, તો હવે એનું ખંડન કરવું પડે. આમ તો આપણે જૈન શાસન કહે છે કે ભાઈ જગતમાં બે તત્વો છે, જળ અને ચેતન. ઓલા વ્યક્તિએ જાણી પૂછીને જૈન શાસ્ત્રની વાતોને પોતાના પક્ષ તરીકે રજૂ કરી. હવે આમ પૂછ્યું કે એનું ખંડન તો કરવું પડે. તો એને કહ્યું, મોટી વાત છે, રાશિ ત્રણ છે, શિયાળો, ઉનાળો, ચોમાસુ, સવાર, બપોર, સાંજ, દ્વેષ, મોહ, વાર, પિત્ત, કફ, જીવ, અજીવ અને નો જીવ. જીવ, અજીવ અને ગુરુ પાસે આવે છે, ગુરુ કે બેટા તું જીતી આવ્યો, બહુ સારી વાત થઈ, પણ તે જે આ પ્રવૃત્તિ કરીને છે, ત્રણ રાશિ જીવ વજીને નો જીવ, એ હકીકતમાં જૈન શાસન માન્ય નથી. માટે તું ફરીથી આશ્રમમાં જઈ અને ઈચ્છાની ઉપર માગી આવ. કોઈ વાઘમાં જીતવા માટે તે વખતે પેલાનું ખંડન કરવા માટે ભલે આ રીતે વાત કરી, પણ હકીકતમાં જૈન શાસનમાં એને માનતું નથી. ત્યાં અહંકાર નડેવો જ્યારે એ કેવી રીતે છે ના પાડે છે, ગુરુની સામે વાઘ મારે છે. છ મહિના તો વાઘ ચાલે, છ ગુરુ સામે. હા, આ છેવટે ગુરુએ માટે રાખ માપીને એને ઘોસી જાય એવો પડ્યો. સ્વામી વિશ્વવત્સલ પ્રભુ આપના શુદ્ધ માર્ગની શ્રદ્ધા ન કરી, ન સમજ્યો, અરે સમજવા છતાં માનહાનિના ભયથી મિથ્યા.